એક વાત તમને હું હવે કરું કે ગુરુ હોય એના શિષ્યને કાંઈ પણ વાત કરે એ કરુણા કરીને કરે એક મા બાપ હોય એના દીકરા દીકરીઓને કાંઈ વાત કરે ઉપદેશની કે હિતની એ કરુણા કરીને કરે એની 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 ઉપર કરુણા હોય કે આનું ભલું થાય આનું રૂડું થાય આ સુખી થાય એટલા માટે એ વાત કરે ઉપદેશ દેવાનો ગમે ત્યાં હોતો નથી અને ઉપદેશ શબ્દ બી આપણો બહુ સમજવા જેવો છે એક ગુરુ શિષ્યોને ઉપદેશ આપે એક મા બાપ પોતાના દીકરા દીકરીઓને ઉપદેશ આપે કોઈ વડીલ હોય તો નીચેના માણસોને ઉપદેશ આપે ઉપદેશ શબ્દ જે છે ને આમ તો દિશ ધાતુમાંથી ઉપ ઉપસર્ગપૂર્વક દિશ શબ્દમાંથી દિશા શબ્દ પણ બને ઉપદેશ એટલે શું દિશા બતાવવી કે ભાઈ તારે આગળ જાવું છે તારે જો પ્રગતિ કરવી છે તો હું તને એનો માર્ગ બતાવું દિશા બતાવું કે જો તું કોઈ ખોટે માર્ગે ચડી જઈશ અવળે માર્ગે ચડી જઈશ તો તારી પ્રગતિ થશે નહીં એટલે ઉપદેશ દેવો એટલે દિશા બતાવવી દિશા બતાવવી એટલે એક માર્ગ બતાવો ઉન્નતિનો સુખી થવાનો પ્રગતિ કરવાનો માર્ગ બતાવો એનું નામ ઉપદેશ છે કોઈને બોલ બોલ કરવાની ટેવ હોય બોલતા હોય એ વસ્તુ જુદી થઈ ગઈ એક મા બાપ એના દીકરા દીકરીને કહે એ ઉપદેશ જુદો એક ગુરુ એના શિષ્યને વાત કરે એ ઉપદેશ જુદો સત્શાસ્ત્રો કે સત્પુરુષો જે ઉપદેશની વાત કરે એનો મતલબ છે કરુણાથી લોકોનું હિત કરવાનો ધ્યેય છે એટલે ઉપદેશ શબ્દ જુઓ તમે તો એ દિશા બતાવનારો શબ્દ છે અને માણસને એમ લાગે કે ઉપદેશ ગમતો ન હોય પણ દિશાહારી પકડાય તો જ માણસ સુખી થાય જે કોઈ ભગવાનની આજ્ઞા હોય સત્શાસ્ત્રની આજ્ઞા હોય એના વચનો હોય કે પછી મા બાપના વચનો કે ગુરુના વચનો જેટલા જે પાળે એટલો એ માણસ સુખી થાય જેટલા એ લોપે એટલું વહેલું મોડું દુઃખ તો આવે તે એટલે શિક્ષાપત્રી શબ્દ જે છે એનો અર્થ જેવો શિક્ષાની પત્રી શિક્ષા આપણે સંસ્કૃતમાં પત્ર શબ્દ જે આવે ગુજરાતીમાં બી આપણે બોલીએ પત્ર એનો સ્ત્રીલિંગ શબ્દ છે પત્રી પત્ર અને પત્રી એટલે પત્રી શબ્દનો અર્થ એટલો જ થાય કે પત્ર શિક્ષાની પત્રી શિક્ષાનો પત્ર સ્વામિનારાયણ ભગવાને એમના શિષ્યોને અનુયાયીઓને શિક્ષાનો ઉપદેશનો જે પત્ર લખેલો કે તમારે આમ કરવું આમ ન કરવું આમ રહેવું આમ ન રહેવું એવો જે ઉપદેશનો એણે પત્ર લખ્યો એનું નામ શિક્ષાપત્રી શિક્ષાની પત્રી શિક્ષાનો પત્ર કે ત્યાં ઉપદેશનો પત્ર એમાં બસો બાર શ્લોક લખ્યા આજે આ શિક્ષાપત્રી એટલી અદ્ભુત ગ્રંથ લખાણો નાનો એવો અને એમાં સુંદર મજાના ઉપદેશના વાક્યો લખાણા જેટલા જે પાળે એટલો એ માણસ સુખી થાય આપણે ઘણીવાર જાતા હોઈએ આમ સાઈન બોર્ડ આવે કે ભાઈ આગે ભયંકર મોડ હે ગાડી ધીરે ચલાયે એમ આમ સાઈન બોર્ડ આવે આગળ બહુ એકદમ ભયંકર વળાંક છે ગાડી ધીમે આગજો અહીં એ સાઇન બોર્ડ તો સાઈડમાં ઊભું હોય એ ખાલી તમને કહી કહી દે કે ભાઈ આગે બમ્પ હૈ ગાડી ધીરે ચલાય હવે તમારે મોજમાં ચલાવી જવી હોય એ કાંઈ કહેવા પછી રોકવા ન આવે ઉલ્લો તોય તમે પડો તોય તમે ને જે કાંઈ એ સાઇન બોર્ડ તો ખાલી વાત કરે કે આગે બમ્પ હૈ બરાબર જે માને એ સુખી થાય જે ન માને એક પથ્થરમાં લખેલા સાઇન બોર્ડનું જો ન માનીએ દુઃખ આવતું હોય ભાઈ તો સત્શાસ્ત્રોના સાઇન બોર્ડ તો સત્શાસ્ત્રોના પછી ભગવદ્ ગીતા હોય રામાયણ હોય ભાગવત હોય કે શિક્ષાપત્રી હોય એની વાત જેટલી આપણે માનીએ એટલા આપણે સુખી થાય અને જે કોઈ એ બોર્ડ નથી માનતા તો એને દુઃખ તો આવવાનું હું ઘણીવાર વાત કરું છું કે એક યુવાનોની ફોર વ્હીલ ગાડી જતી હતી ડ્રાઈવર ગાડી ચલાવતો હતો ને બધા યુવાનો અંદર બેઠેલા કદાચ પાર્ટી માણવા માટે જાતા હશે હવારમાંથી થોડાક ફૂલ થઈ ગયેલા હાજે ફૂલ થતા હોય એનો બહુ વાંધો ન હોય પણ હવારમાંથી થઈ ગયા હોય આખો દિની માઠા એટલે એ બધા આમ કંઈ સાપુતારા કેવી રીતે જાતા હશે હવારમાંથી બધા અને એમાં આગળ બોર્ડ આવ્યું કે ભાઈ આગે આગળ ઊંડી ખાય છે એટલે કોઈ જશોમાં એવું સાઈન બોર્ડ હતું આગળ ઊંડી ખાય છે એટલે ડ્રાઈવરે રસ્તો ગાડી રોકી દીધી એટલે અંદર જુવાનિયા બેઠા હતા એ બધા બોલ્યા કે જવા દે રસ્તો દેખાતો હતો તો કે છે કે ભાઈ આમાં લખ્યું છે ઊંડી ખાય છે આગળ તો કહેવાય એવા બોર્ડ તો લખ્યા હોય કે આમ રસ્તો દેખાય છે તો જવા દે કે એટલે ડ્રાઈવરને તો ઈચ્છા નહોતી પણ હવે માલિક કે એટલે તો પછી આંકવી પડે એટલે ડ્રાઈવરે તો ગાડી ચલાવી પણ એને બહુ ધીરે ચલાવી નહીં નો ચિંતાની ખાઈ આવી જાય એટલે ધીરે ધીરે ચલાવી ત્યાં આગળ ઊંડી ખાય જવા એવું હતું નહીં એટલે ગાડી પાછી વાળવી પડી એને બિચારે પાછી વાળે એ ગાડી પાછી વાળીને આવતા હતા ત્યાં જે સાઈન બોર્ડ મારેલું હતું ને એની પાછળના ભાગમાં લખ્યું હતું કે હવે તો મનાણું હવે તો મનાણું પહેલાં જ કીધું હતું કે ભાઈ ત્યાં ઝાઉમાં ઊંડી ખાઈ પણ પહેલાં નો મનાણું તો તમારે પાછું ધક્કો ખાઈને આવો ત્યારે પછી તો હવે તો હવે માનવું જ રહ્યું એમ આ સાઈન બોર્ડ એ ગુરુના વચનો મા બાપના વચનો કે સત્શાસ્ત્રના વચનો એ સાઈન બોર્ડ છે જાતી વખતે જો માની લઈએ તો ધકો ન થાય નતર ધકો ખાય નહીં માનવું તો માનવું તો પડે જ તે ભાઈ મા બાપ કહેતા હોય કે આમ કરાય આમ ન કરાય દીકરાઓ ન માને દીકરીઓ ન માને તો પછી ગમે તેદી અનુભવ થાય ને તેથી પછી માનવું પડે મળું બાપુજી કહેતા વાત તો સાચી હતી કેમ તેની માની નહીં પણ આ જ મારે આ ભૂલ થઈ એટલે આ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને એવી કરી ઉપદેશની પત્રી માની એટલા બધા સુખી થાય નાનું એવું તમે આમ ન માનો ને કોઈનું તોય દુઃખ આવે એક બાપા ચાલ્યા જતા હતા તે એક થાંભલો હતો ને થાંભલા ઉપર એક બોર્ડ લખેલું હતું એટલે બાપાને આમ નજર થોડી કમજોર એટલે વંચાતું નહોતું હેઠા ઊભા ઊભા તો બાપા થાંભલા ઉપર ચડી ગયા અને ઠેઠ આમ બોર્ડ પાસે આંખ્યું રાખી ત્યારે વંચાણું હવે બાપા ઠેઠ બોર્ડ પાસે ગયા અને બોર્ડ વાંચવા માંડ્યા ત્યાં બોર્ડમાં એ લખ્યું હતું કે કોઈ થાંભલાને અડસોમાં કલર તાજો કરેલો છે કોઈ થાંભલા ઉપર ચડસોમાં કે અડસોમાં કલર હવે તો હવે તો બાપા ચડી જ ગયા હતા બધાએ કપડાં કલરવાળાથી ગયા એટલે ભૂલમાંય તે બોર્ડ બોર્ડને આપણે ન ગણકાર્યું હોય આ બાપાએ જાણીજો નહીં એને વંચાતું તો એટલે ચડ્યા પણ તોય તે એનું નુકસાન તો જાય એટલે આ બધી જે આજ્ઞાઓ છે એ મારેને તમારે ખાસ કરીને પાળવી શિક્ષાપત્રીમાં જીવ પ્રાણી માત્ર સુખી થાય એવી વાતો ભગવાને કરી છે